કન્જક્શન અને એડિટની શરૂઆત કરીને આપણે સૌથી પહેલા એન્ડ બટ સો અથવા ધેરફોર અને બિકોઝ આ ચાર વિશે આપણે ચર્ચા કરીને ફરીથી તેનું રિવિઝન કરવું હોય તો સૌથી પહેલા મિત્રો આપણે જોયેલો એન્ડ તમે બધા જાણો છો એમ આનું ગુજરાતી થશે અને કોઈ પણ બે ત્વરતા કે બે ત્વર્મને જોડવા માટે એન્ડ વપરાય છે ત્યાર પછી બીજી જે આપણે વાત કરી તે હતી બટ બટ એટલે પરંતુ નોર્મલ વિરોધાભાસ દર્શાવવા માટે બટનો ઉપયોગ થાય છે ત્યાર પછી સો અથવા તો ધેરફોર અને સો ધેરફોર માટે આપણે વાત કરેલી તેથી કે તમને વાક્યની શરૂઆતમાં આપેલું હોય કારણ ત્યાર પછી સો ધેરફોર અને પછી પરિણામ તે જે વાત હતી તે સો ધેરફોર અને આનાથી ઉલટું એટલે બીકોઝ એટલે કારણ કે બીકોઝ એટલે કારણ કે આ જે છે મિત્રો તેમાં પહેલા આપેલું હોય તમને પરિણામ ત્યાર પછી બીકોઝ અને પછી કારણ આ ચાર વસ્તુ આપણે જોયેલી આજે આપણે જે બે વસ્તુ જોવાની છે ફોર અને સિન્સ આ બહુ જ મહત્વની વસ્તુ છે તેનું કારણ છે કે દસમા ધોરણની અંદર જે પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ ભણવાનો આવે છે તેની માટે આ બહુ મહત્વની વસ્તુઓ છે હવે અને આમ પણ તમને એડિટિંગમાં એરર પૂછાઈ શકે એવી છે તો ફોર થી હવે ફોર અને બીજો જે શબ્દ છે તે છે સિન્સ આ બે શબ્દ વિશે ચર્ચા આપણે અહીંયા કરવાની છે ફોર અને સિન્સ બંનેનો ગુજરાતી થી આવું જ થાય છે બંનેનો ગુજરાતી થાય થી હવે જે ફોર છે તે તમારે એક તો એ વસ્તુ યાદ રાખવાની કે આ જે ફોર છે તે અચોક્કસ સમય વર્ણવે ફોર હંમેશા તમારે વર્ણવશે અચોક્કસ સમય અને ચોક્કસ સમયની જે વાત આવશે તે આવશે સિન્સ ની અંદર એટલે ફોર અચોક્કસ સમય ત્યાર પછી બીજું કેવું હોય તો સમય દ્વાળો ફોર જે છે તે દર્શાવતું હોય છે સમય દ્વાળો દર્શાવે સમયનો દ્વાળો દર્શાવે કે ચોક્કસ સમય નહીં અચોક્કસ સમયની વાત હોય ત્યારે તમારે વપરાય ફોર તે સમય દ્વાળો દર્શાવે ત્યાર પછી ત્રીજી જે વાત છે તે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ઓળખના શબ્દ તરીકે વપરાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે આપણે વાત કરી રહી કે તેનો પેસિવ બનતું નથી વર્તા પ્લસ હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી નો રૂપ પ્લસ કર્મની અન્ય શબ્દ આની અંદર ઓળખના શબ્દ તરીકે ફોર અને સિન્સ બંનેનો ઉપયોગ થાય છે આ જે છે તે મેં તમને કીધું અચોક્કસ સમય દર્શાવશે ચોક્કસ સમય દર્શાવશે નહીં તો હવે આની માટેના જે ઉદાહરણો છે તે જોઈએ તો ઉદાહરણ નંબર 1 તો આની અંદર ધારો કે આપણે આવું લખીએ કે આપણને જવાબ આપેલો હોય આઈ હેવ બીન લર્નિંગ એન્ડ ઇંગ્લિશ અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને ધારો કે એવું આપેલું હોય ટુ અવર્સ બે ફલ્લાથી હવે વિચારો કે બે ફલ્લાની વાત આપેલી છે બે ફલ્લાત આ થયો સમય દ્વારા આમાં એવું નથી કહેવામાં આવ્યું કે થયા બે ફલ્લાત ચોક્કસ સમય આપવામાં આવ્યો નથી જ્યારે ચોક્કસ સમય આપવામાં આવ્યો હોય ત્યારે તમારે આવે સિન્સ પરંતુ આમાં ચોક્કસ સમય આપવામાં આવ્યો નથી એટલે આની અંદર કે હું છેલ્લા બે ફલ્લાથી ઇંગ્લિશ શીખી રહ્યો છું પણ કયા બે પલ્લા તેના વિશેની વાત આપણને કરવામાં આવી નથી એટલે તમે બધા જાણો છો અહીંયા તમારે આવતું હોય છે ફોર ફાસા ફોર અને સિન્સ વાળી એરર 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં બહુ જ પૂછાય છે બીજું ઉદાહરણ લેવું હોય તો આપણે આ પ્રમાણે ધારો કે લઈએ કે શી હેઝ બીન યુઝિંગ અ સ્માર્ટ ફોન ખાલી જગ્યા 3 મંથ્સ 3 મહિના થી પરંતુ કયા 3 મહિના તેના વિશેની ચોક્કસ વાત આની અંદર કરવામાં આવી નથી જ્યારે આવું હોય કે ચોક્કસ વાત ન કરવામાં આવે ત્યારે તમારે વપરાશે મિત્રો ફોર આ પ્રમાણે કે છેલ્લા 3 મહિનાથી તે ફોન વાપરી રહ્યા છે તેણી ફોન વાપરી રહી છે શી આપેલું છે એટલા માટે જ્યારે અચોક્કસ સમય હોય સમય દ્વાળો દર્શાવેલો હોય ત્યારે તમારે વપરાશે ફોર પણ ચોક્કસ સમય હોય સમયનો ચોક્કસ બિંદુ આપેલો હોય ત્યારે વપરાય સિન્સ આપણે વાત કરી ફોર વિશેનું હવે આપણે જોઈએ સિન્સ ચલો મિત્રો આપણે પહેલા જોયું ફોર હવે આપણે વાત કરીએ સિન્સ આ બંને એકબીજાના પૂરક શબ્દો છે હવે ફોર જે હતું તેમાં અચોક્કસ સમય સમય દ્વાળો અને ચાલુ પૂર્ણ વર્તમાન દ્વારા ઓળખના શબ્દ તરીકે સિન્સ તો સિન્સ માટેની તમને વાત કરું
તો સેન્સ જે છે તેની અંદર તમારે લેવાનું કે ચોક્કસ સમય દર્શાવે, સેન્સ જે છે મિત્રો તે ચોક્કસ સમય દર્શાવશે. ત્યાર પછી બીજું આ જે છે તે સમયનો ચોક્કસ બિંદુ આપેલો હોય છે, સેન્સની અંદર તમને સમયનો ચોક્કસ બિંદુ આપેલો હશે. અને બીજી જે વાત છે તે આ પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ઓળખના શબ્દ તરીકે વપરાય છે. ફોર અને સિન્સ તે બંને ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ઓળખના શબ્દો છે. મેં તમને કીધું એમ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કરતા પ્લસ હેવેસ પ્લસ બીન પ્લસ આઈએનજી નો રૂપ પરમનન્ય શબ્દ. આ પ્રમાણે આના ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ નંબર 1 આવું આપેલું હોય કે વણેશા હેઝ બીન ઈટિંગ મેની લડ્ડુઝ ફાલી જગ્યા 2 AM. બે વાગ્યા થી, હવે બે વાગ્યાનો જે સમય છે તે મિત્રો થયો ચોક્કસ કે બે વાગ્યાથી, અને એમ પણ આપી દીધું છે સવારના કે બે વાગ્યાથી તેઓ લાડુ ખાઈ રહ્યા છે. તો ચોક્કસ સમય થયો, જ્યારે ચોક્કસ સમય આપેલો હોય ત્યારે આપણે લેવાનું રહેશે સિન્સ. એટલે બહુ ઈઝી વસ્તુ છે. ફાસ્ટ તમારે એ સમજવાનું કે કયા ટોપિકમાં ચોક્કસ સમય આપેલો છે ત્યારે તમારે લેવાનું ફોર, અને જ્યારે અચોક્કસ સમય આપેલો હોય ત્યારે સિન્સ. બીજું ઉદાહરણ જોઈએ તો બીજા ઉદાહરણની અંદર આ પ્રમાણે ધારો કે આપેલું હોય કે વી હેવ બીન ટેકિંગ કેર ઓફ અવર પેરેન્ટ્સ ફાલી જગ્યા ચાઇલ્ડહુડ. ચાઇલ્ડહુડ એટલે બાળપણ. ચોક્કસ અહીંયા કહી દીધું છે કે બાળપણ, એટલે વી હેવ બીન ટેકિંગ કેર ઓફ અવર પેરેન્ટ્સ ચાઇલ્ડહુડ કે બાળપણથી અમારા માતા પિતા અમારું ધ્યાન રાખી રહ્યા છે. તો આપણે ધ્યાન રાખવું જોઈએ. તો અહીંયા પણ તમારે આવશે સિન્સ. મતલબ આ બહુ ઈઝી વસ્તુ છે. ચોક્કસ સમય આપેલો હોય તો સિન્સ, અચોક્કસ સમય આપેલો હોય તો ફોર. એ પેલા આપણે વાત કરી એન્ડ બટ સો ધેર ફોર અને બીકોઝ, અને આ થયું 5 અને 6. નોર્મલ 10 થી 12 વસ્તુ આપણે આની અંદર સમજશું, અને ત્યાર પછી જે એરર અને કન્જક્શન માટેના જે પેરેગ્રાફ છે કમ્બાઈન કરવાના તેના વિશેની આપણે ચર્ચા કરીશું. આના આગળના જે વિડીયો છે તેની પ્લેલિસ્ટ ઉપર તમને આઈ બટન આપેલું છે, ત્યાં મળી રહેશે. તમને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી તમે કોમેન્ટની અંદર જણાવો. આજ સુધી જે તમે બધાએ સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહીશું એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.